the bell icon for regular update. Hello friends, sorry for the late paper solution. आजे आपणे chapter 6 અને 7 ના જે 2 marks ના question જે GTU ની exam માં પૂછાઈ ગયેલા છે એના વિશે discuss કરવાની છે. પેપર સોલ્યુશન છે એ જીટીયુની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને 100% પૂછાવાની શક્યતાવાળા ક્વેશ્ચન છે. જો તમને વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડને મોકલી દેજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ પ્રાઇમિંગ? એક્સપ્લેન્સ ડિફરન્ટ મેથડ ઓફ પ્રાઇમિંગ. તો પ્રાઇમિંગ કોને કહેવામાં આવે છે? તો પંપના કેસિંગ, ઇમ્પેલર અને સક્શન પાઇપ તેમજ ડિલિવરી પાઇપમાં ડિલિવરી વાલ્વ સુધી પાણી ભરવાની ક્રિયાને પ્રાઇમિંગ કહીએ છીએ. પ્રાઇમિંગ કરવાની રીતો છે, એમાં ફર્સ્ટ છે મેન્યુઅલી આપણે પ્રાઇમિંગ કરી શકીએ છીએ, વેક્યુમ પંપ દ્વારા કરી શકીએ છીએ, જેટ પંપ દ્વારા કરી શકીએ છીએ અને સેપરેટર દ્વારા પણ આપણે પ્રાઇમિંગ કરી શકીએ છીએ. મેનોમેટ્રિક હેડ એટલે શું? તો પાણીને ઇમ્પેલર દ્વારા આપવી પડતી શક્તિ અને પંપના લોસીસના તફાવતને મેનોમેટ્રિક હેડ કહેવામાં આવે છે. વોલ્યુમેટ્રિક દક્ષતા કોને કહેવામાં આવે છે? તો પંપના કેસિંગ અને ઇમ્પેલર વચ્ચે થોડું ક્લિયરન્સ રાખવું પડે છે જેથી ઇમ્પેલર દ્વારા થોડું નિષ્કાસિત પાણી આ જગ્યામાંથી લીક થઈ જાય છે. બરોબર છે? પંપનું કેસિંગ અને ઇમ્પેલર વચ્ચે થોડું ક્લિયરન્સ હોય એની અંદરથી પાણી શું થઈ જાય છે? લીક થઈ જાય છે અને એના કારણે તમને જે એકચ્યુઅલ ડિસ્ચાર્જ મળવો જોઈએ, બરોબર છે, એટલો ડિસ્ચાર્જ મળશે નહીં. કેમ કે થોડું પાણી શું થઈ જાય છે? વેસ્ટ જાય છે. બરોબર છે? તો ઇમ્પેલર જેટલું વોલ્યુમનું પાણી નિકાસ કરે છે તેટલું જ પાણી વાસ્તવમાં નિકાસ થતું નથી અને એના માટે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી આપણે આપી હોય તો અહીંયા એકચ્યુઅલ ડિસ્ચાર્જ અને થિયરીકલ ડિસ્ચાર્જ આ બંનેનો ગુણોત્તર છે એને આપણે કહીએ છીએ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી. તમે આટલી ડેફિનેશન લખશો તો બી માર્ક્સ કટ થશે નહીં. નેક્સ્ટ છે ડિફરન્સ બિટવીન ઇમ્પલ્સ એન્ડ રિએક્શન ટર્બાઇન. ફ્રેન્ડ્સ થોડી ઉતાવળ હતી એટલે ડાયરેક્ટ સ્ક્રીનશોટ મૂકી દીધો છે. ઇમ્પલ્સ ટર્બાઇન કોને કહેવાય? તો પાણીની શક્તિનું ટર્બાઇનના ઇનલેટ આગળ ગતિશક્તિમાં રૂપાંતર કરે છે. રિએક્શન ટર્બાઇનની અંદર શું થશે? તો આમાં એકલી કાઇનેટિક એનર્જી આવશે. તમારે યાદ કરી રાખવાનું છે, ઇમ્પલ્સમાં એકલી કાઇનેટિક એનર્જી આવશે, રિએક્શનની અંદર કાઇનેટિક પ્લસ પ્રેશર. બરાબર છે? કાઇનેટિક એનર્જી અને દબાણ શક્તિ બંનેમાં રૂપાંતર થશે. ઇમ્પલ્સની અંદર હાઈ હેડ હોય એના માટે ઇમ્પલ્સ ટર્બાઇન સુટેબલ છે, જ્યારે હેડ ઓછો હોય 150 મીટરથી ઓછો હોય એના માટે રિએક્શન ટર્બાઇન છે સુટેબલ છે. બરાબર છે? ઇમ્પલ્સ ટર્બાઇનની અંદર તેનું રનર પાણીથી ભરેલું રહે એવું જરૂરી નથી અને આમાં રનર જે છે પાણીથી ભરેલું રહેવું જોઈએ. બરાબર છે? આમાં ઇમ્પલ્સ ટર્બાઇનની અંદર કેસિંગ હવાચુસ હોતું નથી, તે ફક્ત પાણીને ઉડતું અટકાવે છે. બરાબર છે? કેસિંગ ખાલી શું કરે છે? પાણી જે ઉડે છે એના માટે એને અટકાવે છે. જ્યારે રિએક્શન ટર્બાઇનમાં કેસિંગ જે છે કેવું હોય છે? હવાસુસ હોય, હવાચુસ હોય છે અને તે પાણીની સપાટ સરખી રીતે વહેંચણી કરે છે. બરાબર? વહેંચણી કરવા માટે રિસ્પોન્સિબલ છે. ઇમ્પલ્સ ટર્બાઇનમાં ડ્રાફ્ટ ટ્યુબની જરૂરિયાત હતી નથી, જ્યારે રિએક્શન ટર્બાઇનમાં ડ્રાફ્ટ ટ્યુબની જરૂર રહે છે. બરાબર છે? એ જ રીતે આપણે ઇમ્પલ્સ ટર્બાઇનની વાત કરીએ તો એનર્જીનો વ્યય વગર પ્રવાહનું નિયંત્રણ કરી શકાય છે, જ્યારે રિએક્શન ટર્બાઇનમાં શું થાય છે? એનર્જીના વ્યય વગર પ્રવાહનું નિયંત્રણ કરી શકાતું નથી. બરાબર છે? એ જ રીતે ઇમ્પલ્સ ટર્બાઇનમાં જોઈએ તો ફક્ત ગતિશક્તિના ફેરફાર દ્વારા જ વર્ક એનર્જી મળે છે. મીન્સ કે એકલી અવેલેબલ કાઇનેટિક એનર્જી હોય તો કાઇનેટિક એનર્જીમાં ફેરફાર દ્વારા તમને વર્ક એનર્જી મળે. આમાં ગતિશક્તિ અને પ્રેશર એનર્જી બંને અવેલેબલ હોય છે એટલે બંને દ્વારા તમને વર્ક એનર્જી મળે છે. રનરમાં પાણીનું દબાણ વાતાવરણના દબાણ જેટલું જ હોય છે. બરાબર છે? એટમોસ્ફિયરિક પ્રેશર જે છે એટમોસ્ફિયરિક દબાણ જેટલું જ હોય છે. બરાબર છે? જ્યારે રિએક્શન ટર્બાઇનની અંદર રનરના ઇનલેટ આગળ ઉચ્ચ દબાણ હોય છે, જ્યારે આઉટલેટ આગળ દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે આમાં ડ્રાફ્ટ ટ્યુબ તમારે એટલા માટે લગાવી પડે છે. બરાબર છે? તો આ જે છે ઇમ્પલ્સ અને રિએક્શન ટર્બાઇનનો ડિફરન્સ છે. નેક્સ્ટ જોઈએ હવે, ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ ઓરીપીસ. તો ઓરીપીસનું ક્લાસિફિકેશન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો શેપના આધારે આપણે કયા પ્રકાર પાડી શકીએ? તો તમે અહીંયા જોઈ શકો છો, સર્ક્યુલર, રેક્ટેંગલ, સ્ક્વેર ઓરીફીસ અને ટ્રાયેંગલ ઓરીફીસ. એ જ રીતે અકોર્ડિંગ ટુ સાઇઝ ઓફ ઓરીપીસના આધારે, તો સ્મોલ સાઇઝ અને લાર્જ સાઇઝ. બરાબર છે? આ ડાયમેન્શન નહીં લખો તો ચાલશે. અને અકોર્ડિંગ ટુ ડાઉન સ્ટ્રીમ કન્ડિશનના આધારે ઓર નેચર ઓફ ડિસ્ચાર્જના આધારે આપણે કેટલા પ્રકાર પાડી શકીએ? તો ફ્રી ઓરીફીસ, સબમર્જ ઓરીફીસ, પાર્શિયલી સબમર્જ અને ફૂલી સબમર્જ. બરાબર છે? તો આ જે છે એ ઓરીફીસનું ક્લાસિફિકેશન છે. તમારે આ રીતે એને લખવાનું રહેશે. નેક્સ્ટ છે, વોટ રાઇટ ધ નીડ ઓફ પ્રાઇમિંગ ઓફ ધ સેન્ટ્રીફ્યુગલ પંપ. પહેલી વસ્તુ સમજી લો ફ્રેન્ડ્સ કે રેસિપ્રોકેટિંગ પંપ છે, બરાબર છે, એની અંદર સેલ્ફ પ્રાઇમિંગ હોય છે. મીન્સ કે એની અંદર આપણે પ્રાઇમિંગ કરવાની જરૂર પડતી નથી. પણ સેન્ટ્રીફ્યુગલ પંપની અંદર કેમ આપણે પ્રાઇમિંગ કરવું પડે છે? તો જુઓ એનો આન્સર. પ્રેશર ડેવલપ બાય ધ ઇમ્પેલર ઓફ અ સેન્ટ્રીફ્યુગલ પંપ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ ડેન્સિટી ઓફ ધ ફ્લુઇડ ઇન ધ ઇમ્પેલર. મીન્સ કે જે પ્રેશર બને છે ઇમ્પેલરની અંદર એ કોના પ્રપોઝલ હોય છે? જે ફ્લુઇડની ઘનતા હોય છે એના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? ઇફ ધ ઇમ્પેલર ઇઝ રનિંગ ઇન ધ એર ઇટ વિલ પ્રોડ્યુસ ઓનલી અ નિગ્લેજેબલ પ્રેશર. હવે ઇમ્પેલર જો આપણે પંપ નવો હોય અને પ્રાઇમિંગ ના કર્યું હોય તો ઇમ્પેલરની આજુબાજુમાં એર હશે અને એર જો ફરશે તો એવા કેસમાં
પ્રેશર કેવું બનશે ઇમ્પેલરની અંદર, એકદમ નિગ્લેજેબલ બનશે, મીન્સ કે અવગણી શકાય એટલું જ પ્રેશર બનશે. ધીસ પ્રેશર વિલ નોટ સક વોટર ફ્રોમ ઇટ સોર્સ થ્રુ ધ સક્શન પાઇપ, અને એ પ્રેશર એટલું સફિશિયન્ટ નથી કે પાણીને ખેંચી શકે, બરાબર છે, ઇમ્પેલર સુધી સક્શન પાઇપમાં જે વોટર છે એને ખેંચી શકે. ટુ અવોઇડ ધીસ પંપ ઇઝ ફર્સ્ટ ફિલ્ડ અપ વિથ વોટર, એટલે આપણે એને પંપને આ વસ્તુ ના થાય, બરાબર છે, એટલે આપણે શું કરીએ છીએ, એરને બહાર કાઢી દઈએ છીએ અને પંપને વોટરથી ફિલઅપ કરીએ છીએ, બરાબર છે. તો એને આપણે પ્રાઇમિંગની જરૂરત એટલા માટે પડે છે. હવે આવો એક્ઝામ્પલ પૂછાય છે કે વોટર ફ્લો થ્રુ અ પાઇપ હેવિંગ ડાયામીટર 0.2 મીટર વિથ 4 મીટર પર સેકન્ડ વેલોસિટી, દેન ફાઇન્ડ આઉટ ડિસ્ચાર્જ ફ્રોમ ધ પાઇપ. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, જવા ના જોઈએ માર્ક્સ, કેમ કે ડિસ્ચાર્જ ક્યુ બરાબર આપણે શું લખીએ છીએ, એરિયા મલ્ટીપ્લાય બાય વેલોસિટી. હવે અહીંયા તમને ડાયામીટર આપે છે તો એની ઉપરથી એરિયા ફાઇન્ડ આઉટ કરતા આવડી જાય, પાઇ બાય 4d² કરશો એટલે ડાયામીટર તમને 0.2 આપેલો છે, કિંમત મૂકી દો તો તમને આન્સર મળશે 0.0314 મીટર સ્ક્વેર. ઓકે, વેલોસિટી તમને 4 મીટર પર સેકન્ડ આપેલી છે, તો ક્યુ બરાબર એવીના અંદર આપણે એરિયા તમારી જોડે છે અને વેલોસિટી 4 આપેલી છે, તો 0.12 મીટર ક્યુબ પર સેકન્ડ તમને ડિસ્ચાર્જ મળે છે, બરાબર છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, માર્ક્સ જવા ના જોઈએ. ઓકે, નેક્સ્ટ છે ડ્રો સિમ્બોલ ફોર વેક્યુમ પંપ એન્ડ હાઇડ્રોપંપ. તો અહીંયા વેક્યુમ પંપનો જે સિમ્બોલ જે છે એ તમને આપેલો છે, વેક્યુમ જે છે એની અંદર આ રીતે તમારે બે ટ્રાયેંગલ બનાવવાના છે, જ્યારે હાઇડ્રોની અંદર તમારે આ રીતે ડાર્ક ટ્રાયેંગલ બનાવવાનો છે, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ છે સ્કેચ ન્યુમેટિક પ્રેશર રેગ્યુલેટર. તમારે આ ફિગર જે છે એ દોરવાની છે, બરાબર છે, ફિગર દોરતી વખતે નામ નિદર્શન છે એ તમારે કમ્પ્લીટ આપવાનું છે. તો અહીંયા કોમ્પ્રેસ એર જે છે અહીંયાથી ઇન થાય છે, બરાબર છે, એ જ રીતે અહીંયા લાઇટ સ્પ્રિંગ આપેલી છે, એર જે છે કોમ્પ્રેસ એર અહીંયાથી બહાર આવે છે, વચ્ચે આ શું આપેલું છે, વાલ્વ આપેલો છે, એ વાલ્વનું કંટ્રોલિંગ કોની દ્વારા થાય છે, તો અહીંયા ડાયાફ્રામ આપેલો છે, ડાયાફ્રામની એક બાજુમાં મેઇન સ્પ્રિંગ આપેલી છે, બરાબર છે, અને મેઇન સ્પ્રિંગને કંટ્રોલ કરવા માટે સ્પ્રિંગ એડજસ્ટમેન્ટ સ્ક્રૂ આપેલો છે, બરાબર છે. તો તમારે આ દરેક જે નામ નિર્દેશનવાળી તમારે આકૃતિ બનાવવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ડાયરેક્શન કંટ્રોલ વાલ ઇન ન્યુમેટિક સિસ્ટમ. તો ડાયરેક્શન કંટ્રોલ વાલની ન્યુમેટિક સિસ્ટમમાં, ન્યુમેટિક સિસ્ટમની અંદર ડાયરેક્શન કંટ્રોલ વાલ જે આવે છે એ આપણે સમજાવવાનું છે, બરાબર છે. તો આ પ્રકારના વાલ્વનો ઉપયોગ દબાણવાળી એર પ્રવાહને ઈચ્છિત દિશામાં મોકલવા માટે થાય છે, મીન્સ કે ડાયરેક્શન કંટ્રોલ એટલે શું કરે છે, એરની ડાયરેક્શનને કંટ્રોલ કરશે, એટલે એરને ઈચ્છિત દિશામાં મોકલવા માટે ઉપયોગ કરીએ છીએ. ઓકે, આ પ્રકારના વાલ્વનું મુખ્ય કાર્ય એર પ્રવાહને બંધ ચાલુ કરવાનું તેમજ દિશાને નિયમન તથા ઈચ્છિત લાઇનમાં હવા વહેંચણી કરવાનું છે, બરાબર છે. એક તો એર જે છે એનો ફ્લો બંધ ચાલુ કરવા માટે અને એરનો ફ્લો છે એને કંટ્રોલ કરવા માટે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ જે છે યુઝ થાય છે. ઓકે, ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાં સામાન્ય રીતે 2, 3 કે 5 પોર્ટ દ્વારા ઓપનિંગ અને ક્લોઝિંગ થાય છે, બરાબર છે, 2, 3 કે 5 પોર્ટ હોય છે. ઓકે, જેને આપણે દ્વાર કહીએ છીએ. ઓકે, આ દ્વારને આપણે વે કે પોર્ટથી પણ ઓળખીએ છીએ. ઓકે, જુદા જુદા પોર્ટ માટે જુદા જુદા અંગ્રેજી મૂળાક્ષરો દર્શાવાય છે, બરાબર છે. દાખલા તરીકે પી, મીન્સ કે જ્યાં પી આપેલો હોય તો એ જે છે એ શું છે, કોમ્પ્રેસર લાઇન પોર્ટ છે. એ જ રીતે આર જે છે એ શું બતાવે છે, એક્ઝોસ્ટ પોર્ટ બતાવે છે, અને એ અને બી શું બતાવે છે, વર્કિંગ પોર્ટ બતાવે છે સિલિન્ડર કે મોટર તરફના. હવે આ તમને એક ફિગર આપેલી છે, આને આપણે લખવું હોય તો આમાં તમે જોઈ શકો છો કે આ જ્યારે વાલ જે છે એ ક્લોઝ કન્ડિશનમાં હોય એ વખતનું છે વચ્ચેનું, એટલે આ એક પોઝિશન છે, બરાબર છે. પછી આ જે છે એ ફ્લો પીથી એ અને અહીંથી બીથી ટી ફ્લો આવતો હોય એ વખતની એક પોઝિશન છે, અને અહીંયા એથી બીમાં ફ્લો જાય છે, અને અરે અહીંયા પીથી બીમાં ફ્લો જાય છે અને એથી ટીમાં જાય છે. તો ટોટલ આમાં આપણે એક ક્લોઝ કન્ડિશન છે અને બે ઓપન કન્ડિશન છે, બરાબર છે. તો આમાં આપણે 3 પોઝિશન છે, 1, 2 અને 3. ઓકે, તો આને આપણે આ જે આપણે 2 ડાયરેક્શન અને 3 પોઝિશન વાલ્વ એવું આપણે કહી શકીએ છીએ, બરાબર છે. આમાં એ અને બી જે છે એ વર્કિંગ પોર્ટ છે, બરાબર છે, અને ટી અને પી, ટી એક્ઝોસ્ટ છે અને પી જે છે એ શું છે, કોમ્પ્રેશન પોર્ટ છે. ઓકે, તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે ડ્રો સિમ્બોલ ઓફ હાઇડ્રોલિક પંપ એન્ડ હાઇડ્રોલિક મોટર. હાઇડ્રોલિક પંપ અને હાઇડ્રોલિક મોટર. તો હાઇડ્રોલિક પંપ તમને આપેલો છે, અહીંયા તમે જોઈ શકો છો કે 1 ડાયરેક્શન એન્ડ 2 ડાયરેક્શન, બરાબર છે. આ જે છે 1 ડાયરેક્શન માટે છે અને આ જે છે 2 ડાયરેક્શન માટે આપેલો છે. ઓકે, એ તો તમારે આ પ્રમાણે ખાલી સિમ્બોલ જે છે યાદ રાખવાના છે. હાઇડ્રોલિક મોટરનો સિમ્બોલ પણ તમને નીચે આપેલો છે, બરાબર છે, 1 ડાયરેક્શન અને 2 ડાયરેક્શન. ફરક કેટલો છે, જો પંપની અંદર ટ્રાયેંગલ સીધો આવે છે, જ્યારે મોટરની અંદર ટ્રાયેંગલ જે છે એ આ રીતે ઉલટો આવશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમારા મિત્રો સાથે પણ શેર કરજો,
અને એમને પણ મોર્નિંગમાં જે મિત્રો હજી જોયો નથી આ વિડીયો એને મોર્નિંગમાં કહી દેજો એકવાર જોઈ લે, કેમકે આની અંદરથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા મેક્ઝિમમ છે. જો તમે ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ટુમોરોઝ પેપર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.